फ्रेंड्स, ફરી એકવાર સમય થઈ ગયો છે આપણી કીટીનો અને ફરી એકવાર તૃપ્તિ હાજર છે આપ સૌની સેવામાં. મિત્રો, સુરતની ટૂર કરતા કરતા દરરોજ અલગ અલગ કીટીને મળીને અમે લોકો કરી રહ્યા છીએ જલસા. હંમેશાની જેમ દરરોજ અલગ જગ્યા, અલગ કીટીઓ, અલગ વાતો, અલગ ધમાલ મસ્તી, અલગ રમતો, અલગ મોજ મસ્તી, જલસા, બધું જ અલગ. મિત્રો, તમે ક્યારે બોમ્બે ગયા હોય તો તમને ખબર હશે કે સુરત એ મુંબઈથી થોડું ઘણું મળતું આવે છે અને એમાં એ વરસાદની સીઝનમાં અહીંયા ફરતા હોય તો એવું જ લાગે જાણે કે મુંબઈમાં ફરી રહ્યા છો. અને અહીંની ગૃહિણીઓ ઉપર બોમ્બેની અસર થોડી ઘણી વધારે અને એની ગૃહિણીઓની વાતો પણ કંઈક અલગ જ. જોઈએ આજની ગૃહિણીઓ કઈ રીતે છે અલગ, જેને મળવા માટે અમે લોકો છીએ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલ જલ દર્શન અપાર્ટમેન્ટમાં. તો ચાલો મિત્રો મળીએ આજની કીટીને. અહીંયા છે આપણી આજની કીટી. આપનું નામ? રિયા શાહ. તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું. ઓકે. આપનું નામ? અમીનાયાલા. અમીબેન, તમે શું કરો છો? ઓકે. અને આપ? નિકિતા કાપડિયા. તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું, કપડવેરનો બિઝનેસ કરું છું. ઓકે. લાઈફ ટીમ વુમન છો, બરાબર. ત્રણેયના રિલેશન શું છે રિયાબેન? અમારે નણંદ છે અને અમારી ફ્રેન્ડ છે. ઓકે. તમે લોકો કીટી પાર્ટીમાં જાઓ કે નહીં રિયાબેન? હજી સુધી તો નથી ગયા. ક્યારે નથી ગયા? ક્યારે? ઓકે. તમે કીટી પાર્ટીમાં માત્ર જોઈને જ ખુશ થાઓ? જો છે. ઓકે. તો આજે આપણે SMS કોણે કર્યો છે? અમે આયા છે. મેં કરેલો હતો. તમે જ કર્યો છે? વાહ વાહ. તો કેટલા SMS કર્યા છે સુધી? એક જ વાર કરેલો હતો. એક જ વાર કરે નંબર લાગી પણ ગયો. તો લકી ગૃહિણી કેવા, બરાબર ને? શું ગમે છે તમને આપણી કીટીમાં સૌથી વધારે? આપણી કીટીમાં પહેલા તો તમારું બોલવાનું બહુ ગમે છે. ઓકે. અને અરે પછી ના પાછળના જે રાઉન્ડ છે એ બધા બહુ ફાઇન છે. રમાડો છે. રમત રમવાની બહુ ગમે છે. ઓકે. અને તમને રમત રમવાનો શોખ ખરો કે? મને ઘણો શોખ છે. પણ બેઠા બેઠા ની? ના ના, દોડવાની દોડવાની પણ. ઓકે. અહીંયા તમે જે રહો છો, બરાબર, તમારે તો મેં સાંભળ્યું છે કે સુરતમાં 4 વર્ષથી એવો વરસાદ આવે કે જેનાથી પાણી ભરાઈ જાય. હમણાં પણ જે ચાલી રહ્યું છે, તો તમે તો નદી કિનારે જ રહો છો, તો તમને ક્યારે પ્રોબ્લેમ નથી થતો? ના, અહીંયા પ્રોબ્લેમ નથી થતો. અચ્છા. એટલે અહીંયા ઊંચાણ વાળો વિસ્તાર છે. એટલે ક્યારે કોઈ પ્રોબ્લેમ નથી રહ્યો છે? કોઈ દિવસ ક્યારે નથી ગયો? તમને ઉભો ઉભા જ બધી નદી કિનારો આ તે. અને તમે અહીંયા જ રહો છો? હા, અહીંયા જ છું. અને તમે ક્યાં રહો છો? હું ત્યાં પુલની પેલી બાજુ રહું છું. પુલની ઓલી સાઈડ? અચ્છા. ત્યાં તો ક્યારે પાણી નો પ્રોબ્લેમ થતો જ નહીં હોય? ત્યાં ભરાય ખરા, ઘણો થાય છે ત્યાં, ઘણો થાય છે. ઓકે. તો કેવી રીતે બહાર જવા નીકળો? તો પછી જ્યારે વરસાદ પડે ને, 5 દિવસ પાણી ભરાયા તો ઘરમાં જ બેસી રહો? તમે ઘરમાં જ બેસી રહેવું પડે. એવું નહીં કે તરતા 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 બહાર જાઓ, ટપરવેલ નો બિઝનેસ કરાવો, કોઈ કામ નહીં થાય છે. ક્યારે નહીં જવાનું, નહીં ઘરની અંદર જ. વરસાદમાં નહીં થઈ શકે. વરસાદમાં નહીં? ઓકે. વરસાદમાં પલવાનો ટૂંકમાં શોખ નથી. ઓકે. તો રમત રમવાનો શોખ છે? રમત રમવાનો. ઓકે. તો ફર્સ્ટ રાઉન્ડ છે એ છે ટ્યુબલાઇટ રાઉન્ડ. ત્રણ જણા તૈયાર છો? ટ્યુબલાઇટ 4 છે. ખબર છે ટ્યુબલાઇટ શું હોય? સ્વિચ ઓન કરીએ ને એટલે આમ ધીરે રહીને ચાલુ થાય. એટલે આપણી ગૃહિણીઓનું ઘણી વાર એવું હોય છે, બરાબર ને, જ્યારે પૂછીએ અને પછી ધીમે 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 ટ્યુબલાઇટ એમની એકદમ ફાસ્ટ થાય. તો તૈયાર ત્રણે જણા? તૈયાર. ઓકે. જે પણ પ્રશ્ન પૂછ્યો એનો આન્સર જે સૌથી ઓછા ટાઈમમાં આપશે એ આ રાઉન્ડના વિનર, બરાબર. ચાલો તમારાથી ચાલુ કરીએ છીએ રિયાબેન. અને તમારા માટે મારો પ્રશ્ન છે, એ ટુ ઝેડમાં એલ કયા સ્થાને આવે? ઓકે. તમારો સમય થાય છે શરૂ. ગણી 11? ના, તમારે જવાબ નતો આપવાનો. જવાબ એમણે આપણે કીધું, વારા ફરતી પ્રશ્ન પૂછીશ અને જે જવાબ આપશે એ. ઓકે. એની વે હું તમને બીજો પ્રશ્ન પૂછું. તૈયાર? તમે જવાબ ના આપતા હોય ભૂલે ચૂકે. ચાલો તમારા માટે મારો પ્રશ્ન છે, એ ટુ ઝેડ માં ઓ કયા સ્થાને આવે છે? તમારો સમય થાય છે શરૂ. ઓકે. તમે જવાબ આપ્યો છે 7 સેકન્ડ ની અંદર. બહુ સરસ. હવે મારો છે તમારો. તૈયાર? ઓકે. એ ટુ ઝેડ માં ઝેડ થી એન કયા સ્થાને આવે છે? તમારો સમય થાય છે શર. ઝેડ થી લેવાનું. તમે જવાબ આપ્યો છે 45 સેકન્ડ ની અંદર. કઈ વાંધો નહીં. હવે વારો છે તમારો. અમીબેન, તમારા માટે પ્રશ્ન છે, એ ટુ ઝેડ માં ટી કયા સ્થાને આવે છે? તમારો સમય થાય છે શરૂ. ગણો વેઢાથી. ગણો. હા, દરેક ગણ વેઢાથી ગણવાની આદત. થેન્ક યુ.
ઓકે, તમે જવાબ આપ્યો છે 8 સેકન્ડ ની અંદર. સૌથી વધારે ટાઈમ માં જવાબ આપ્યો છે અમને રિયા બેન, એટલે આ રાઉન્ડ ના વિનર થાય છે રિયા બેન. જોરદાર તાળીઓ. ફર્સ્ટ રાઉન્ડ જીતી ગયા, બરાબર. તો નેક્સ્ટ રાઉન્ડ તૈયાર? તૈયાર. અને તમે પણ બધા? તો રેવેન મને એમ કહો કે તમને રાંધવાનો શોખ ખરો કે નહીં? બહુ શોખ છે. બહુ શોખ છે. સાચું બોલો. બાર કોમ્પિટિશન માં બી રહું છું. અચ્છા, બધી જે રસોઈ ની કોમ્પિટિશન માં પણ ભાગ લઉં છું. તો જીતો છો ખરા ક્યારે? હા, બહુ બધી જીતીને જ આવું છું. મોસ્ટ ઓફલી તો જીતીને જ આવું છું. વાહ વાહ. તો માની લો કે અચાનક તમારા ઘરે 25 એક માણસ જમવા આવી ગયા, કલાકમાં ફોન આવ્યો હસબન્ડ નો કે આજે 25 માણસ, અને એ પણ તમારા રિલેટિવ્સ નહીં હો, પાછા તમારા બધા ફ્રેન્ડ્સ ના, બધા કહીએ તમારા હસબન્ડ ના ફ્રેન્ડ્સ, તો તમે શું કરો? અમારો હોટલ બાજુમાં જ છે. તમારી પોતાની ફોન કરી છે? મારી પોતાની નથી, બાજુમાં હોટેલ છે. ફોન કરીને પાર્સલ મંગાવી લો. હમણા કહે છે કે મને રસોઈનો બહુ શોખ છે. અને શોખ છે, 25 માણસનો રાંધવાનો શોખ નથી. નથી એટલે ઘરના જેટલા લોકો રાંધવાનો શોખ છે. એટલે આવા કોઈ મહેમાન આવે 25 માણસ, તો હોટેલમાં ઓર્ડર આપી દે, બધું ઘરે આવી જાય. બરાબર બરાબર છે. ઓકે, અને તમે શું કરો નિકિતાબેન? હું પણ એવી રીતના જ કરું. તમે પણ એવી રીતે કરો? અત્યારે મારી પાસે ટાઈમ નથી એટલે નથી કરી શકતી. એટલે તમારે દોડવાનું છે ટપરવેરની પાછળ, એટલે આ ક્યાંથી કરો? ટપરવેરની પાછળ મારો 5 મહિનાનો બાબુ છે, એટલે હમણાં હું કરી નથી શકતી. એ પણ બહુ મોટી વસ્તુ છે. અચ્છા, એટલે એ તમને દોડાવે છે એની પાછળ, એટલે તમે 25 માર્ચ થી રસોઈ ના કરી શકો. અને તમે શું કરો? સાચું કે ક્વિક આઈટમ બનાવી દો. ક્વિક આઈટમ? વાહ વાહ. 1 કલાકમાં જે બનતો જનરલી ભાજી પાઉં બની જાય, એનું ભાજી પાઉં બનાવી દો. મોટું મોટું શાક તો એને બાફે ના કહો, મસાલો કરી ના ગયો ભાઈ, તૈયાર. વીકેન્ડ રેડી. અચ્છા, તમારે ક્યારે આવો એક્સપિરિયન્સ થયો છે કે અચાનક આટલા મહેમાન જમવા ભેગા? શું હાલત થઈ ત્યારે તમારી? કઈ નહીં, બધા ફટાફટ મદદ લાગી ગઈ એટલે પતી ગયું. જેટલા લોકો આવે એને કામે લગાડી દે પછી? ના ના, એ લોકો તો ખાલી ખાવાનું જ હોય. હા, પછી તમારા વખાણ કરે અમી બેન રસોઈ બને, બરાબર ને? ટૂંકમાં અમી બેન કામ કરે જાતે, બહાર થી રસોઈ ના બનાવે. સાચું બોલો છો? ક્વિક જ બનાવવાનું, રેડી ટુ ઈટ. અચ્છા, એવું નહીં કે દાળ ભાત શાક રોટી? કોણ માથા કરે? 25 માણસ આવે પછી એટલું બનાવાય છે? 4 કલાક ની ઓછા પડે. 4 કલાક ની? આગલી દિવસે કદાચ કીધું હોય તોય તમે ના બનાવ? ના, બાકી દિવસે કીધું હોય તો બની જ જાય, કારણ કે સવારના તૈયારી લાગી જઈએ તો. ઓકે, એટલે કલાક પહેલા કીધું હોય તો ટૂંકમાં ના બની શકે. બરાબર છે, તો બની શકે. તમારે લોકો આ બીટ ની પત્તી પત્તી છાલ કરવાની છે, જે છાલ ની અંદર બીટ ના ઉતરવું જોઈએ, બરાબર. અને એને ઝીણું ઝીણું, બીટ કેટલું ઝીણું હોય ને, હા, આપણે ભેળમાં નાખીએ ને ઝીણું ઝીણું સમય, એટલું ઝીણું સમારી નાખવાનું છે. જે ગૃહિણી સૌથી પહેલા નાખશે એ આ રાઉન્ડ નું વિનર છે. જેનું સવારે લેશે આખું કમ્પ્લીટ, જે સૌથી પહેલા ફિનિશ કરશે એ વિનર. ઓકે, તમારા 3 નો સમય થાય છે. ઓકે, સારું, એકદમ ઝીણું ઝીણું, સૌથી ઝીણું હશે એ તમને વિનર. અને બીજો છાલમાં મને બીટ ઉકેલ ના દેખાવું જોઈએ, એ પહેલા સીધું છાલમાં બીટ ઉકેલ ના દેખાવું જોઈએ, એકદમ પતલી પતલી. મને આગળ દેખાઈ રહ્યા છે અમી બેન, ફટાફટ એક સામના ચપ્પા મારીને જીવ 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 સમાઈ રહ્યા છે. અમીબેન ઘરે ક્વિક રસોઈ બનાવો છો, બરાબર ને? એકદમ ફાસ્ટલી, એનું રીઝન છે. તો જીતી ગયા. હવે બાકી રહ્યા છે માત્ર ને માત્ર નિકિતાબેન. તો તૈયાર છો ને જવા માટે? ઓકે, તો ચાલુ કરીએ નેક્સ્ટ રાઉન્ડ. ખેંચમ તાણી. તો હવે આ રાઉન્ડ છે થર્ડ રાઉન્ડ ખેંચમ તાણી. હવે માત્ર જીતવાના બાકી છે અમારા નિકિતાબેન. અને મને લાગે છે આ રાઉન્ડ તો નિકિતાબેન ખેંચમ તાણી કરીને જીતી જ જશે. અને નિકિતાબેન જોઈને લાગે કે એમને કોઈ પહોંચી જ ના આવડે આ વખતે. સાચી વાત છે. ઓકે નિકિતાબેન, માની લો કે તમે રસ્તા ઉપર શાંતિથી ચાલતા ચાલતા ક્યાંક જાઓ છો, બરાબર,
અચાનક પાછળ એક બે ગુંડા આવે છે, છોકરાઓ આવે, તમારો પીછો કરે છે. તમે આમ વળો છો તો આમ, આમ જાઓ છો તો આમ, સીધા જાઓ છો સીધા, જ્યાં જાઓ છો ત્યાં પાછળ પાછળ આવે છે અને તમને સીટી મારે છે. તો તમે શું કરો? કઈ નહીં, પાછળ ફરીને એક તમાચો મારી. શું વાત છે, એક તમાચો ખાઈ લેલો જમીન પર લાંબો સીધો. સાચી વાત નહીં કીધા ભાઈ, ક્યારે આવું થયું છે? આપડે શરમાઈ જઈએ કે બોલીએ તો છોકરા વધારે એક ઝાપટ આપી દે, એકાદ આવું કઈક કરે એટલે ખરેખર છોકરા જતા રહ્યા. બહુ સરસ, તમે શું કરો? એક તમાચો જ મારો. તમે પણ એક તમાચો મારો. તમારો તમાચો વાગે? ભરૂડાની ગૃહિણી પણ આવું જ કીધું હતું કે જો મને સીટી મારે તો હું પણ પાછા પડીને સીટી મારું. જોયું એની ગૃહિણીઓ. આમ આપણે કહીએ છીએ કે દરેક સીટીની ગૃહિણીઓ અલગ અલગ છે, પણ તો આ બાબતમાં તો બધી જ ગૃહિણીઓ સરખી જ છે. જો કોઈએ પરેશાન કર્યા તો તોડી નાખું, ભાંગી નાખું, ભૂક્કો કરી નાખું, બરાબર ને? ઓકે, હવે આપણે રમવાની છે એક રમત. હવે અહીંયા શું કરવાનું છે હું તમને સમજાવી દઉં. અહીંયા મારી પાસે ત્રણ કાર્ડ પેપર છે, હું તમને ત્રણેને આપી દઉં છું અને તમારે આના ઉપર ફૂદડી બનાવવાની છે, મોટી બધી જ રીબીનો ભરાવાની છે. ઓકે, પણ હું જ્યારે પેપર ઊભી રાખું ત્યારે તમારી રીબીનો નીચે ના આવી જવી જોઈએ, એટલે એ રીતે તમારે ટાંકણીઓ ભરાવાની. ઓકે, જે સૌથી વધારે રીબીનનો ઉપયોગ કરશે એ આ રાઉન્ડનું વિનર. તમારો સમય થાય છે શરૂ. સૌથી વધારે રિબીન બનાવીને મોટી ફૂદડી કોણ બનાવે છે જોઈએ. અત્યારે ત્રણે જણા ફૂદડી બનાવી રહ્યા છે રિબીન થી, પણ સૌથી વધારે આગળ અત્યારે મને લાગી રહ્યા છે રિયાભાઈ. જોઈએ રાઉન્ડ ના અંતે શું થાય છે. ઓકે, તો જોઈ લઈએ આપણે કોની રિબીન્સ વધારે છે. આ છે અમીબેન, નિકિતાબેન તમે આપણે સ્ટાર કરવાનો છો, તમે ચોરસ કરતા જાઓ છો, વાંધો નહીં. અને આ છે, ઓકે, તો આ બંનેમાં સૌથી વધારે રિબીન્સ લાગી રહી છે રિયાબેનની, છતાં પણ આપણે ગણી લઈએ કોની વધારે છે. તો અહીંયા અમીબેને યુઝ કરી છે 13 રિબીન્સ અને રિયાબેને યુઝ કરી છે 13 રિબીન્સ. પણ તમે જોયું હશે છેલ્લી 5 સેકન્ડ જ્યારે હું ગણતી હતી અને બાઉલમાં હતી માત્ર એક જ રિબીન, અને એ રિબીન છેલ્લે ઉપાડી હતી અમારા અમીબેને. એટલે આ રિબીન ઉપાડી છેલ્લે અમીબેને, પહેલાં પૂરી કરી રિયાબેને. એટલે આ રાઉન્ડના વિનર થાય છે રિયાબેન. જોરદાર તાળીઓ. તો લાસ્ટ રાઉન્ડ માટે તૈયાર એકદમ? જીતવાનો છો, કીડી રાણી બની જશો, બરાબર ને? તમને પણ ચાન્સ છે હજી. જો આ રાઉન્ડ જીતી ગયા તો થશે ટાઈ અને પછી રમાશે રમત. તમને ખબર છે આજકાલ દરેક કુટુંબ જે સંયુક્ત કુટુંબ હતા બધા વિભક્ત થઈ રહ્યા છે. દરેક છોકરાઓ મા બાપને છોડીને અલગ જઈ રહ્યા છે, વૃદ્ધાશ્રમ ઉભરાઈ રહ્યા છે. એડવાન્સમાં બુકિંગ કરો તો પણ 6 મહિના પછી એડમિશન વૃદ્ધોને મળે છે. તો તમને શું લાગે છે રિયાબેન, શું કરવું જોઈએ, કોણે શું કરવું જોઈએ? એકચ્યુઅલી તો પહેલાં તો છોકરાઓએ સમજવું જોઈએ કે મા બાપને, અત્યારે આપણે મા બાપને આવું કરશું તો આપણી પાછળ આપણા બી છોકરાઓ છે ને, એ આપણને આવું કરી શકશે. અત્યારે આપણા પેરેન્ટ્સ આપણે એ જ જગ્યા ઉપર આવવાના છે, બરાબર છે? અચ્છા, તમે શું માનો છો નિકિતા? મારું પણ એવું માનવું છે કે જો વૃદ્ધોને તમે તમારા મા બાપને તમે સાઈડ પર રાખી દેશો તો તમે બી એ જ. શું કારણ હોય છે આનું, આ બધું જુદું થવાનું શું કારણ હોય છે બધાનું? આમાં જનરેશન ગેપ આવે છે સૌથી મોટી વસ્તુ. તો કોણે સમજવું જોઈએ, કોણે કોણે શું સમજ? સૌથી વધારે તો વહુ અને સાસુએ અંદર અંદર અન્ડરસ્ટેન્ડિંગ રાખવું જોઈએ. મા દીકરી જેવું, મા દીકરી જેવું. તો તમારે વર સુધી વાત જ નહીં પહોંચે, વાત નહીં પહોંચે તો મા અને છોકરો બી સુખી રહી શકે. સુખી રહી શકે, બહુ જ સાચી વાત છે. તમે શું માનો છો? આપણે શું કરવું જોઈએ?
બસ એ જ રે. હવે અત્યારે આપણે એમ કે અત્યારે નાનું છોકરું કે અને આપણી સાથે અત્યારે આપણી સાસુ હોય તો બંનેનો નેચર અત્યારે એક જેવો જ કહેવાય. બહુ સાચી વાત છે. એ અત્યારે નાનું છોકરું આપણે સરખો જ કહેવાય. અચ્છા એ આપણે સાચવીને રાખવા જોઈએ. સાચવીને રાખવા જોઈએ. અત્યારે આપણે એમની સામે એમ કહેશું કે ના એ એમ કે હું આમ કરું કે હું આમ કરું તો એનો કઈ મીનિંગ નથી. બહુ સાચી વાત છે. એકદમ સાચી વાત છે. બધાએ લેટગોની ભાવના રાખવી જોઈએ તો જ ચાલે. ઓકે સરસ. હવે આપણે રમવાની છે એક રમત. શું કરવાનું છું તમને લોકોને કહી દઉં. તમારે લોકો અહીંયા મારવાની છે સીટી. ઓકે જે સૌથી વધારે મારશે સીટી એ બનશે વિનર. તો તૈયાર? ઓકે કન્ટિન્યુ એટલે એક એક કરીને વન બાય વન ને એ રીતે. મને બહુ આવડતી હતી. તમે જોઈ કે તમારાથી જ. ઓકે તો તમારો સમય થાય છે શરૂ. બે તમારો સમય થાય છે શરૂ. તમે સીટી મારી કે 92 વાર. બહુ જ સરસ બહુ જ સરસ. હવે વારો છે તમારો. તો તમારો સમય થાય છે શરૂ. મોટી મારજો. સૌથી વધારે વાર સીડી મારી છે નિકિતા બેને. એટલે આ રાઉન્ડના વિનર થાય છે નિકિતા બેન. જોરદાર તાળીઓ. તમે જોયું યાર કાલે સીડી તો મારતા જ હતા પણ એકદમ ધીમે ધીમે થી મારતા હતા. પણ એમાં સૌથી વધારે સ્પીડ હતી નિકિતા બેની ને સૌથી ઓછી સ્પીડ હતી આમને. જે સીટીઓ મારવા હંમેશા ઉત્સુક હોય છે. એનીવે ખૂબ જ મજા આવી સીડીઓ મારતા જોવાની. હવે મજા કરીએ મસ્તી મજાની કરીને. અજીબ રાસ્તા હે કહાં શુરૂ કહાં ખતમ યે મંઝિલે હે કૌન સી ના વો સમજ સકે ના હમ મુબારે તુમે કે તુમ કિસી કે દૂર હો ગયે મુબારકે તુમે કે તુમ किसी के नूर हो गए किसी के इतने पास हो कि सबसे दूर हो गए अजीब दास्तां है ये कहां शुरू कहां खत्म ये मंजिले है कौन सी न वो समझ सके न हम. બહુ સરસ. ખૂબ જ મજા આવી. હવે સમય થઈ ગયો છે આપણા આજના રિઝલ્ટનો. ત્રણેય જણાએ આપણી કીડીમાં ભાગ લીધો છે એના માટે અમને મળે છે આપણી કીડી તરફથી આ ગિફ્ટ. કોંગ્રેચ્યુલેશન્સ આ તમારા માટે. આ તમારા માટે કોંગ્રેચ્યુલેશન્સ. બધા જ રાઉન્ડમાંથી વધારે રાઉન્ડ જીતીને કીટી રાણી બન્યા છે અમારા રિયાબેન. તો રિયાબેનને મળે છે આપણી કીટી તરફથી સ્પેશિયલ ગિફ્ટ. કોંગ્રેચ્યુલેશન્સ.